નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં આપણે ખૂબ જ એક અગત્યનો મુદ્દો છે સુફી આંદોલન તેના વિશે આપણે ખૂબ જ ટૂંકમાં અને પરીક્ષાલક્ષી ચર્ચા કરવાના છીએ તો આ વિડીયો અંત સુધી જોજો જે લોકો સુફી સંતોથી શિષ્યતા ગ્રહણ કરતા તેમને મુરીદ કહેવામાં આવતા હતા સુફી જે આશ્રમોમાં રહેતા તેને ખાનકા અથવા મઠ કહેવામાં આવતું સુફીઓનો ધર્મસંઘ બા સારા એટલે કે ઇસ્લામી સિદ્ધાંતોના સમર્થકો અને બે સારા એટલે કે ઇસ્લામી સિદ્ધાંતોથી બંધાયેલા માં વિભાજિત હતો ભારતમાં ચિશ્તી અને સુહરાવર્દી પરંપરાના મૂળિયા ખૂબ જ ઊંડા હતા ખ્વાજા મોહિનુદ્દીન ચિસ્તીએ ભારતમાં ચિશ્તી પરંપરાની શરૂઆત કરી હતી આનું મુખ્ય કેન્દ્ર અજમેર હતું ચિશ્તી પરંપરાના મુખ્ય સંતો હતા નિજામુદ્દીન ઓલિયા બાબા ફરીદ બખ્તિયાર કાકી અને શેખ બુરાહાનુદ્દીન ગરીબ બાબા ફરીદની રચનાઓ ગુરુગ્રંથ સાહેબમાં સામેલ છે બાબા બરીદના મુખ્ય બે શિષ્યો હતા નિજામુદ્દીન ઓલિયા અને અલાઉદ્દીન સાબિર હજરત નિઝામુદ્દીન ઓલિયાએ પોતાના જીવનકાળ દરમિયાન દિલ્હીના સાત સુલતાનોનું શાસન જોયું હતું તેમના મુખ્ય શિષ્યો શેખ સલીમ ચિશ્તી અમીર ખુસરો અને અમીર દહેલવી હતા શેખ બુરાુદ્દીન ગરીબે ઈસવીસન તેરસો ચાલીસમાં દક્ષિણ ભારતના ક્ષેત્રોમાં ચિસ્તી સંપ્રદાયની શરૂઆત કરી હતી અને દોલતાબાદને મુખ્ય કેન્દ્ર બનાવ્યું સુફીઓના સુહરાવર્દી પરંપરાની સ્થાપના શેખ સિહાબુદ્દીન ઉમર સુહરાવર્દીએ કરી હતી આનો સુદૃઢ સંચાલનનો શ્રેય શેખ બદરુદ્દીન જકારિયાને જાય છે સુહરાવર્દી પરંપરાના અન્ય સંતો જલાલુદ્દીન તબરીજી સૈદ સુરખ જોશ બુરહાન હતા આ પરંપરાને રાજ્યનું સંરક્ષણ પ્રાપ્ત હતું શેખ અબ્દુલ્લા સતારીએ સતારી પરંપરાની સ્થાપના કરી હતી જેનું મુખ્ય કેન્દ્ર બિહાર હતું કાદરી પરંપરાની સ્થાપના સૈયદ અબુલ કાદિર અલ જીલાની દ્વારા બગદાદમાં કરી હતી ભારતમાં કાદરી પરંપરાના પ્રવર્તક મોહમ્મદ ગોશ હતા આ પરંપરાના અનુયાયી ગીત સંગીતના વિરોધી હતા આના શિષ્યો શિયામતના વિરોધી હતા શાહજહાના મોટા પુત્ર દારા કાદીરી પરંપરાના મુલ્લા શાહના શિષ્ય હતા નક્શબંધી પરંપરાની સ્થાપના ખ્વાજા ઉબેદુલ્લાએ કરી હતી ભારતમાં નક્શબંધી પરંપરાની સ્થાપના ખ્વાજા બકી બિલ્લા દ્વારા કરાઈ હતી ભારતમાં આના વ્યાપક પ્રચારનો શ્રેય અકબરના સમકાલીન શેખ અહમદ સર હિન્દીને જાય છે મિત્રો આ ખૂબ જ ટૂંકા વિડીયોમાં સુફી આંદોલનની તમામ વિગતો તમે જોઈ શકો છો આવા જ વિડીયો જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો અને વધુ વધુ શેર કરો આભાર